पॉलिसिस्टिक ओवेरियन डिसीज एटले के पीसीओडी। आज पीसीओडी रोग है अत्यारे लगभग घणा बधा बहनों में जोवा मळतो रोग है। बहनों में आ प्रकार रोग जे थवाना कारणों એમાં આપણે પ્રોપર તો એવું કોઈ કારણ નક્કી ન કરી શકીએ, પણ જે સૌથી મોટું જે કાંઈ રીઝન છે પીસીઓડીનું એ છે ઓવરવેટ, એટલે કે વધારે પડતું જે વજન છે એને લઈને ઘણી વખત શરીરમાં હોર્મોન્સમાં ફેરફાર થતા હોય છે, અને શરીરમાં હોર્મોન્સમાં ફેરફાર થવાથી પીસીઓડીનો રોગ લાગુ પડતો હોય છે। આમ તો પીસીઓડીનો રોગ છે કે રોગ નથી કહેવાતો, તમે વજનને રિડ્યુસ કરશો, વજનને તમે ઘટાડશો એટલે ઓટોમેટિક આ પીસીઓડી છે એ દૂર થઈ જશે। પણ એના માટે સૌથી પહેલાં તો જો વજન વધારે હોય તો વજનને ઘટાડવું, વજન ઘટાડવા માટે આપણે ઘણી બધી પ્રકારની રીતો છે, ઘણા બધા એવા નુસખાઓ છે, ઘણું બધું વજન ઘટાડવા માટે આવે છે। પણ જો વજન ઘટાડવું હોય તો મનમાં એક નક્કી કરી જ નાખવું કે મારે વજન ઘટાડવું છે એટ એની કોસ્ટ, એટલે કે ગમે તે કિંમતે મારે વજન ઘટાડવું છે, તો પીસીઓડીના જે તકલીફ છે એમાંથી દૂર આપણે થઈ શકે। ઘણી વખત પીસીઓડીને લીધે પ્રેગ્નન્સી પણ કન્સીવ નથી થતી, તો જેવું તમે વજન ઘટાડશો એટલે વજન ઘટશે એટલે ઓટોમેટિક હોર્મોન છે એ લેવલમાં આવી જશે અને આરામથી પ્રેગ્નન્સી છે એ પણ કન્સીવ થઈ જશે। માટે સૌથી પહેલાં તો વજન ઘટાડવાના પ્રયત્નો કરવા, વજન ઘટાડવા માટે રોજિંદા જીવનમાં જો બેઠાડું જીવન રહેતું હોય તો વર્કઆઉટ થોડુંક થોડુંક કરતું રહેવું, સાથે સાથે ચરબીયુક્ત આહાર છે, તીખું તળેલું, આથાવાળી વસ્તુ, મેંદો, બહારની વસ્તુ, જંક ફૂડ અને બીજા જે કાંઈ પીઝા બર્ગર ને બધું જે ખવાતું હોય એ બધું 100% કંટ્રોલ કરી, હું તો એમ કહું છું કે બંધ જ કરી દેવું 6-12 મહિના સુધી, અને વજનને પહેલાં કંટ્રોલમાં કરી અને પછી તમારું જે કાંઈ રેગ્યુલર લાઇફસ્ટાઈલ છે એ પ્રમાણે જીવવું। કેમ કે જો ઓવરવેટ એક વખત થઈ જશે ને પછી એ ઘટાડવું ખૂબ અઘરું છે, માટે પહેલેથી જ આપણે એ પ્રકારનું ધ્યાન રાખીએ અને આપણે શરીરની તંદુરસ્તી છે આપણે સારી રીતે જાળવીએ, જેથી કરીને પછી આપણે એક વખત રોગ થઈ જાય પછી આપણે એને દૂર કરવા માટે મથીએ। જનરલી આમ શું છે કે જ્યારે આપણે બીમાર પડીએ ત્યારે આપણે જે દોડધામ કરીએ છીએ કે એવી દોડધામ કરીએ કે ભાઈ લેબોરેટરી આ તે મેડિકલ દવા જલ્દી, એટલી બધી આપણે દોડધામ કરીએ કે બીમાર પડીએ ને પછી દોડધામ કરીને આપણે એટલા થાકી જઈએ। પણ આ જ મહેનત જે છે એ આપણે જ્યારે બીમાર ન હોઈએ અને આપણે જ્યારે તંદુરસ્ત હોઈએ એટલી મહેનત જો આ શરીર પાછળ આપણે દોડાદોડી કરીએ, શરીરને સાચવવામાં જો એટલે આપણે ધ્યાન રાખીએ તો આ જે દોડાદોડી છે આપણે બીમાર પડીએ ત્યારે ન કરવી પડે, એટલે કે બીમાર આપણે પડવું જ ન પડે એ રીતે આપણે આખું જીવન જીવવું જોઈએ। પણ અત્યારના સમયમાં બહુ અઘરું છે આ પ્રકારે જીવન જીવવું, પણ શક્ય હોય તો આપણે શરીરને સાચવી અને પછી કામ કરવું। પણ પીસીઓડીનો જે પ્રોબ્લેમ છે એને દૂર કરવા માટે, વજન ઘટાડવું એના માટે સૌથી પહેલાં તમારે રોજ રાત્રે 1 ગ્લાસ ગરમ પાણીની અંદર 1 ચમચી હળદર નાખીને પીવું, વજન ઘટાડશો એટલે લગભગ ઘણો ફેર તમને પડી જશે। પીસીઓડીની એવી કંઈ પ્રોપર ટ્રીટમેન્ટ પણ નથી હોતી કે જેનાથી પીસીઓડી મટી જાય, પણ એક ઓવરવેટ મુખ્ય કારણ છે કે જો ઓવરવેટ હોય તો એને ઘટાડવું, લગભગ તો જેને ઓવર વેટ હશે એને જ પીસીઓડી થશે, નોર્મલ જેનું વજન રેન્જમાં હશે એને લગભગ પીસીઓડી નહીં થાય। માટે શક્ય હોય તો વજન ઘટાડવું જેથી કરીને પીસીઓડીથી આપણે છુટકારો બહેનો મેળવી શકે। સર્વ જીવને માતાજી સારી તંદુરસ્તી આપે એ પ્રાર્થના, જય માતાજી।